નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો નો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે ગીત, વાર્તા અને એના પરથી થોડા સવાલ જવાબ જોઈ ગયા. આજે આપણે ફરીથી એક વાર્તા જોવાની છે અને એનું જે પાત્ર છે એને તમે બધા ખૂબ સારી રીતે ઓળખો છો. તમે ઘરે રોજ રામાયણ જોતા હતા ને, તેમાંથી સૌથી વધારે ગમતું તમારું કયું પાત્ર હતું? કહો જોઈએ. તમે એમના વિશે અગાઉ પણ એક વાર્તા જોઈ ગયા છો, હવે કહો જોઈએ કોણ છે તે? હનુમાનજી. મને ખબર જ છે કે તમને બધાને હનુમાનજીનું પાત્ર ખૂબ જ ગમે છે, કારણ કે તે ક્યારેક નાના થઈ જાય છે તો ક્યારેક મોટા થઈ જાય છે, ક્યારેક લક્ષ્મણજીને મદદ કરે છે તો ક્યારેક રામ અને સીતાજીને મદદ કરે છે. તો આજે આપણે એમના વિશે જ વાર્તા ભણવાના છે. આ કોરોનાની મહામારીમાં નાના નાના બાળકોનું જો લોકડાઉનની વચ્ચે સૌથી લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી, બરાબર ને? તમે સૌ જાણો છો કે રામજીના પરમ ભક્ત એવા હનુમાનજી જ્યારે રામજીનો સંદેશો લઈ અને લંકામાં દરિયો પાર કરીને જાય છે અને ત્યાં જઈને સીતા માતાજીને રામજીનો સંદેશો આપે છે, ત્યારે લંકાને કેવી સળગાવી દે છે, ત્યાંના ફળ ફૂલ ઝાડવા બધું જ ઉખેડી નાખે છે અને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવે છે. તો ચાલો આપણે એક નાનકડા હનુમાનજીનું આવું જ એક નાટક નિહાળીએ. અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, ક્યાંથી લાવ્યા છો? શું કામ છે આને? હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. સૈનિકો, આ વાનરને જલ્દી જેલમાં પૂરો. ક્ષમા મહારાજ, આ બીજા રાજ્યથી આવેલા છે, એ આપણા મહેમાન કહેવાય છે. એને જેલમાં ના પુરાય, એને આસન પણ આપવું જોઈએ. બિલકુલ નહીં, એને કહેવું હોય તો ઊભા ઊભા જ કહેવું પડે. આ વાંદરાને તાત્કાલિક પકડી લો, કાક પૂંછડી કાપી નાખો, કાક પૂંછડી સળગાવી નાખો. સૈનિકો, તાત્કાલિક માર્યાદાનું પાલન કરો અને આ તુચ્છ વાનરની પૂંછડીને સળગાવી દો. લંકા તારી સળગી ગઈ, અરે લંકા તારી સળગી ગઈ, અને પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, તિલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી.
सड़ गया मकानों ने सड़ गया महलों, ऊबी बाजार पर सड़ गी गई उछड़ी मारी साजी रही। लंका तारी सड़ गी गई, अरे लंका तारी सड़ गी गई। બાળકો મજા આવી ને? કેવા નાનકડા હનુમાનજીએ તોફાન મસ્તી કરી અને તેની શક્તિનું પ્રદર્શન બતાવ્યું. આપણે બધા હંમેશા રામજી, હનુમાનજી અને સીતા માતાના ભક્ત રહીશું. જય શ્રી રામ. આ સરસ મજાનો હનુમાનજીનો પ્રસંગ તમને તમારી ચોપડીમાં આપેલો જ છે. આજે તમારે આ પ્રસંગનું વાંચન કરવાનું છે. પ્રશ્ન: વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો. ખરા અથવા ખોટાની નિશાની કરો. જેમાં પહેલું વાક્ય: રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. વાક્ય કેવું થશે? ખરું. રાવણની ઈચ્છા ન હતી હનુમાનને સન્માન આપવાની, પરંતુ રાવણના મંત્રી તો ઈચ્છતા હતા. બીજું: રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠા. વાક્ય ખોટું, કારણ કે રાવણ રામનું નામ સાંભળીને વધારે ગુસ્સે થયો હતો. ત્રીજું: હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી. વાક્ય સાચું છે. ચોથું: હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. હનુમાન પોતાની મરજીથી નહોતા ગયા, તેમને સૈનિકો લઈ ગયા હતા, એટલે વાક્ય ખોટું આવશે. વાક્ય પાંચ: રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. માન જાળવ્યું હતું હનુમાનજીનું? નહીં, એટલા માટે વાક્ય આવશે ખોટું. તો બાળકો, આ જ રીતે આપણે જે વાર્તા ભણી ગયા છીએ તેમાંથી જ ખરા અને ખોટા આપેલા છે. તો તમારે બરાબર વાર્તા સમજીને ખરા અને ખોટાની નિશાની કરવાની છે. આજે જે વાર્તા જોઈ તેનું વાંચન કરજો અને હોમવર્ક નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવજો.